तो केतन इनामदार ना राजीनामा नो मुद्दो गरमायो छे। सावली तालुका नो संगठन पण राजीनामु आपी शके छे। सावली नगरपालिका ना सभ्यो पण राजीनामा धरी शके छे तेवी बाबत अत्यारे सामे आवी रही छे। पोताना जन प्रतिनिधि ना समर्थन मा राजीनामा धरशे तेवी सूत्रों पासेथी माहिती मळी रही छे। त्यारे केतन इनामदार ना राजीनामा ने लईने भाजप क्यांक भीसमां मुकाय तेवी शक्यता जोवाई रही छे। सावली तालुका संगठन ना जे सभ्यो छे તેમણે પણ રાજીનામા આપી દીધા છે। સાવલી નગરપાલિકાના સભ્યોએ રાજીનામા આપી દીધા છે અને કેતન ઇનામદારને સમર્થન વ્યક્ત કર્યું છે। ત્યારે સંગઠનના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે અને ક્યાંક હવે ભાજપ આ બાબતને લઈને વધુ ભીસમાં આવી છે। કારણ કે એક તરફ કેતન ઇનામદાર પોતાની માંગ પર અડગ છે, રાજીનામું તેમણે ધારાસભ્ય પદ પરથી આપી દીધું છે, બીજી તરફ ભાજપમાં હિલચાલ એ જ બાબતે તેજ થઈ છે કે કઈ રીતે કેતન ઇનામદારને ફરીથી તેમના પદ પર યથાવત રાખવા, તેમને કેવી રીતે મનાવવા। પરંતુ જે રીતની અત્યારની સ્થિતિ છે, ક્યાંક ભાજપ પર દબાણ વધારવા માટે સાવલી નગરપાલિકાના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે અને કેતન ઇનામદારને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। ખાસ તો કેતન ઇનામદારે જે રજૂઆતો કરી હતી, સીધા રાજ્યપ્રધાન સૌરભ પટેલને પણ વાત કરી હતી તેમની રજૂઆતો વિશે, પરંતુ ક્યાંક સંતોષકારક જવાબ ન મળ્યો અને પક્ષમાં સતત અવગણનાના આક્ષેપ લગાવીને તેઓએ રાજીનામું ધરી દીધું છે। એક તરફ જે ભાજપનું સંગઠન છે તે એ જ મરણિયા પ્રયાસ કરી રહ્યું છે કે કેતન ઇનામદારને ફરીથી ધારાસભ્ય પદ પર રહેવા માટે મનાવી લેવામાં આવે અને તેઓ રાજીનામું પરત ખેંચી લે। પરંતુ તેવામાં હવે જે સંગઠનના સભ્યો છે તેઓએ પણ રાજીનામા ધરી દીધા છે અને ભાજપ પર હવે દબાણ વધી રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જિલ્લા પંચાયતના 4 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે કેતન ઇનામદારના સમર્થનમાં અને ભાજપ પર ભીંસ પધારવાનો આ પૂરો પ્રયાસ। બીજી તરફ ઉર્જા પ્રધાન સૌરભ પટેલે પણ જણાવ્યું છે કે કેતન ઇનામદારની રજૂઆતોને હવે ગંભીરતાથી લેવાશે, જો કે કેતન ઇનામદારનું હવે આગળ શું સ્ટેન્ડ હશે તે પણ મહત્વનું રહેશે।